સરહદી થરાદ વિસ્તારમાં લાભ પાંચમની સાંજે 4 વાગે ભારે પવન સાથે વાવાઝોડું અને ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ સાથે ચોમાસું જેવો માહોલ સર્જાયો હતો. ભર શિયાળે વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક બાજુ શિયાળુ સીઝન આવી ગઈ છે તો વળી ખેડૂતો પોતાના ખેતરોમાં ખેડાઈ કરી રહ્યા છે અને જગતનો તાત ભારે મુશ્કેલીઓ પણ વેઠી રહ્યો છે. ત્યારે ખેતરોમાં જુવાર, બાજરી, કઠોળ સહિતના પાક વરસાદને કારણે બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ભારે ગાજવીજ સાથે સર્જાયેલ માહોલ જાણે ચોમાસું સીઝન ચાલુ થઈ ગઈ હોય તેમ વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણીઓ વ્યાપી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરહદી વિસ્તારમાં થયેલા નુકસાનને પાક વીમો આપવાની જાહેરાતો માત્ર ચૂંટણીઓ માટે જ ઔપચારિક જાહેરાત કરવામાં આવી હોય તેમ ખેડૂતોમાં પણ સરકાર સામે રોષની લાગણીઓ ફેલાય છે. ક્યાર નામનું વાવાઝોડું જ્યારે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે વાદળછાયા વાતાવરણ સાથે તેની અસર થરાદમાં પણ જોવા મળી હતી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલની હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે અરબ સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા શુક્રવારની સાંજની સુમારે વાદળોના ગડગડાટ સાથે થરાદ શહેર અને સાંચોર હાઈવે પરના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. ક્યાંક સામાન્ય છાંટા પડ્યા હતા તો ક્યાંક વધુ પ્રમાણમાં કારણે રસ્તાઓ ભીંજાયા હતા. રોડ પર પાણીના ખાબોચા પણ ભરાવા પામ્યા હતા. અશ્વિન ત્રિવેદી, આઝાદ ન્યૂઝ, થરાદ.